આપણે અત્યારે બે જ પરાઠા બનાવવાના છે એટલે એટલો જ બનાવીએ છીએ સાટો. બરાબર. એક ચમચી ઘી લઈએ છીએ, મલાઈ લઈએ છીએ, ઘરની જ મલાઈ છે. જો હા હા, એક ચમચી મલાઈ લઈએ છીએ, અડધી ચમચી પહેલાં મેંદો લઈશું. હવે મિલાવી લઈએ બધું, અને કેવડાનું એસેન્સ. કેવડા જલ નાખીએ ને તો બહુ લિક્વિડ થઈ જાય, એટલા માટે. જો તમને એવું થતું હોય કે મારા પાસે નથી એસેન્સ તો પછી જલ નાખી શકો, અને એના બે જ ટીપા, વધારે નહીં. જો એસેન્સ હોય તો બે જ ટીપા, અને જલ હોય તો અડધી ચમચી નાખી દેવાનું. તો આ રીતે આપણે ઘણી બધી ફ્લેવર્સ કરી શકીએ. હા, બિલકુલ કરી શકીએ, પણ આ શાહીમાં કેવડાનો વધારે ઉપયોગ થતો હોય છે. આમાં તમે લોટ ઓછો અને ઘી અને મલાઈ વધારે નાખો છો. હમણાં જોઈશે ને તો લોટ આપણે નાખીશું. અચ્છા, એકદમ સરસ રીતે મિલાવી લેવાનું. હા, સહેજ લોટ નાખીએ, બહુ નહીં, પાંચ ચમચી જેટલો. સરસ મિલાવી દેવાનું. એટલે આમ ચોપડી શકાય એવું કરવાનું. હા, બરોબર મિલાવી દેવાનું. ફેણવું કહેવાય ને, ફેંટવું એવું જ છે. જો હા હા, લેનો કલર બી એકદમ વ્હાઇટ થઈ જાય. હા, બસ હવે આ રેડી છે. હવે ને સાઈડ પર મૂકી દઈએ. ઓકે. હવે જે આ લોટ બાંધ્યો છે ને એને આપણે તેલ લઈ અને મસળી લઈએ. હા. સહેજ આપણને લોટ ચોંટે છે હાથમાં, થોડોક હું કોરો લોટ લઉં છું. જ્યારે પણ લોટ બાંધીએ ને તો જે કથરોટ કે એમાં લોટ બાંધીએ ને એકદમ ચોખ્ખી જોઈએ. મારા દાદી હંમેશા એવું કે તો જ પ્રોપર લોટ બંધાયો કહેવાય. હા હા. બસ હવે એના લુવા કરી લઈએ. પરાઠા તમારે કેટલા મોટા કરવા છે એ પર આધાર છે. એવું જરૂરી નથી કે બહુ જ મોટા જ કરવા, આપણે નાના પણ બનાવી શકીએ. બરાબર, આપણે બહુ મોટા નહીં બનાવીએ. ઓકે. એની અંદરથી આપણે લગભગ ત્રણ પરાઠા બનાવીશું. ઓકે. આપણે અત્યારે મીડિયમ સાઈઝ ના. હા, મીડિયમ સાઈઝ, બહુ મોટા નહીં. મોટા પણ બનાવી શકાય. તમારી પાસે તવો મોટો હોય, મોટા બનાવવા હોય તો મોટા. પેલું શું કે મોટામાં કોકને અડધો ખાવો હોય એના કરતા આવી રીતે કે કાપી દો તો સારું. બરાબર. હવે વણી લઈએ. વણવાનું અટામણ લઈને. હા. અને થિકનેસ કેટલી રાખવાની? થોડો જાડો રાખવાનો. આટલો વણ્યો ને, હવે આપણે એને વાળવાનો. આપણે સાટો લગાવી દઈએ. આખી રોટલી ઉપર લગાવી દેવાનું. હા, સેજ ધાર બાકી રાખવાની હંમેશા. હવે અહીંયા કા થોડુંક છે, બહુ નહીં. અને તમારે આ રીતે થોડી વાર રાખવું હોય ને તો પણ રેસ્ટ આપી શકાય. ઓકે. હવે આપણે હજી વણીએ છે અને હજી બીજી વાર પછી લગાવીશું. અચ્છા, બે વાર કરવા. ઓકે. તો આને ફોલ્ડ કરવાની રીતો પણ અલગ અલગ હોય? હોય. અને હંમેશા હળવા હાથે વણવાનું. હવે એને ફરીથી લગાવી લઈએ થોડું. ખાસો હેવી પરાઠો રેડી થાય ને. જો આ છે ને એને અડધો કરી દેવાનો, અડધી બાજુ જ લગાવવાનો. હા હા. અને અહીંયા લગાવી દેવાનો ફરીથી. ફરીથી. ઓકે. જો આવી રીતે વાળી અને તમે મૂકી દો તો ચાલે, પછી એને કપડું ઢાંકી દેવાનું. ઓકે. અને પછી ચાર પાંચ થાય અને એવું થાય કે બસ બધા જમવા બેસે છે તો એક એક પરાઠો બનાવીને આપી શકો. હા, બરાબર. તો આ પરાઠા આપણે બીજી કઈ કઈ સબ્જી સાથે સર્વ કરી શકીએ? કોઈ પણ શાહી સબ્જી સાથે બહુ ટેસ્ટી લાગે છે. ઓકે.
અને ઇવન તમે દૂધ કે ચા સાથે ખાશો તો પણ સરસ લાગશે. હા એ તો છે. મસાલા દૂધ લેશો ને તમે, હા, ડ્રાય નટ્સ ને કેસર વાળું દૂધ શિયાળામાં તો બહુ મસ્ત લાગે. એના પર તો શાહી ક્યુઝિન પર તો ઘણી બધી બુક્સ પણ લખાયેલી છે અને એ લોકોની બધી રેસિપીઝ તમે વાંચો ને થાય કે એક ટાઈમમાં આટલી બધી રેસિપીઝ કેટલી બધી બનાવતા હશે એ લોકો. એ લોકોનું ડાઇનિંગ ટેબલ આખું ભરેલું હોય. યસ. અને બધું જ હોય, મતલબ બધું જ હોય, સૂપ થી લઈને ડિઝર્ટ સુધી બધું જ હોય. જો આપણે શું કરીએ, તમે એને કદાચ અડધામાં વધારે લગાવી દો ને તો પણ ચાલે. અચ્છા હવે આમ ફોલ્ડ કરી દો. હા ફોલ્ડ. યસ. હા પછી એ બાજુ લગાવો ત્રિકોણ. ત્રિકોણ તમારે ના વાળવું હોય તો પણ ચાલે અને વાળવું હોય તો પણ ચાલે. યસ. પણ વર્ખી પરાઠા છે એટલે ગમે એટલા પડ થશે એટલું સારું લાગશે. હજી એકવાર જી આપણે કરવાનું છે. આ રીતે લચ્છા પરાઠા બી આપણે બનાવતા હોય પણ એની ટ્રીટમેન્ટ પણ આખી અલગ છે. હા અલગ છે. એ તમે આમ લો ને તો એક એક આમ પાતળું પાતળું છૂટું પડે જ્યારે આ એવું નહીં થાય. ફરી આપણે એકદમ પતલું લેયર કરીએ છે. જો દેખાય છે ને પાતળું પાતળું પડ. આને પછી એકલા ગોળ થાય એવું જરૂરી નથી જેવા પણ આવ્યા. જો હવે આપણે અગાઉ આપણે કરીએ ને એને વણી લઈએ હળવા હાથે અટામણ લઈને. હવે ફાઇનલી આને કેટલું થીક રાખવાનું? બસ આપણે જનરલી પરાઠા કરીએ છે ને એટલું, પણ બહુ જાડું નહીં રાખવાનું. હા અને એમને આપણે ચા કે કોફી સાથે ખાવા હોય તો આની અંદર આપણે થોડું મસાલો એડ કરવો હોય તો સારું લાગે. હા સરસ લાગે મસાલો. કોઈ પણ જો તમને ખારું ખાવાના શોખીન હોય તો ખારો મસાલો અને સ્વીટ હોય તો પછી નટ્સ નો હોય પાવડર. હા નટ્સ નો પાવડર તમે નાખો ને તો બહુ ટેસ્ટી લાગે. ઓકે તો આમ થોડું બકલાવા જેવું લાગે ને, કારણ કે આની અંદર ઘી મલાઈ છે. બસ જો બહુ પાતળો નહીં અને બહુ જાડો નહીં. તો ગરમ થઈ ગયો છે. હા ઉમેરી દઈએ. જો એક્સ્ટ્રા લોટ હોય તો કાઢી નાખવાનો. યસ. એ રીતે આપણે બીજો વણી લઈએ. હવે ઘી લગાવીએ. થોડુંક ઉપર નીચે છે ને પેનમાં એટલે આપણે થોડુંક જ લગાવી દઈએ. પડ ને બધું વધારે છે ને એટલે એકદમ ધીમા તાપે શેકવાના, નહીં તો પછી શું થાય બળી જાય. અને ઘણીવાર ઉપરથી બી સરસ બ્રાઉન થઈ જાય અને અંદરથી પછી કાચું લાગે એ ના સારું લાગે. કેવડા એસેન્સ ની ખુશ્બુ આવે છે. ખાસ તો એટલે આમ સાદા પરાઠા શેકાતા હોય એવી તો નથી જ આવતી. બસ જો આ થઈ ગયા છે બહુ પછી ડાર્ક કલર ના સારો લાગે. આ એક ચમચી દૂધ લીધું છે અને કેસરના રાંતણા, પણ દૂધ ગરમ લેવાના તો જ આ રીતે કલર પકડાશે. બરાબર. હવે આ લઈએ. એવું બીવાનું નહીં, કશું ના થાય એના પર. બરાબર. હવે સહેજ આ ઘી લીધું આપણે અને આ રીતે આમ ફેરવી દઈશું. ઘી નહીં, જોરદાર એવી રીતે બીજો રેડી કરી દઈએ આપણે. ગરમા ગરમ પરાઠાની બહુ જ સરસ સુગંધ આવે છે. એ સર્વ કરી દઈએ. યસ. દેખાવમાં બી એકદમ અલગ છે.
કોઈ પરાઠામાં મેં કેસર વાળું દૂધ નથી જોયું. હા, એટલે એ શું થશે, સોફ્ટનેસ વધારે આવશે. યસ, એ દૂધની એ સોસી લેશે પરાઠો, એકદમ સોફ્ટ થઈ જશે અને કેસરની ફ્લેવર આવશે. એ ઘી નહીં. યસ, તો તૈયાર છે મિત્તલ શાહી ખજાનાના બાવરચી ખાનામાંની એકદમ ટેસ્ટી વાનગી વરખી પરાઠા. લાજવાબ, એકદમ રિચ, એકદમ ફ્લેવરફુલ એવા પરાઠા તૈયાર છે. આ પરાઠા બનાવજો ચોક્કસથી, એની રીત લખી લો.